હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જૂન સેકન્ડ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ઇન્ડિયાનો રેન્ક આવ્યો 180મો. રાઈટ, હવે આપણે આ ન્યૂઝની અંદર ડિટેલની અંદર ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2022 લોન્ચ કરવામાં આવ્યો, જેમાં ભારત 180 દેશોમાં સૌથી નીચું સ્થાન ધરાવે છે. ટોટલ 180 દેશોનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું, 180 દેશોનું આકલન કરવામાં આવ્યું. એમાં ભારતનો રેન્ક કયો આવ્યો? 180મો, મતલબ લાસ્ટ રેન્ક આવ્યો એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર. રાઈટ, હવે આ સૂચકાંક એ કઈ યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? તો આ સૂચકાંક અર્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ યેલ એન્ડ કોલંબિયા યુનિવર્સિટી, આ બે યુનિવર્સિટી દ્વારા આ સૂચકાંક લોન્ચ કરવામાં આવેલું છે. અર્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ યેલ એન્ડ કોલંબિયા યુનિવર્સિટી, આ બંને સંસ્થા દ્વારા આ સૂચકાંક દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે. અને આ વર્ષે ભારતનો રેન્ક કયો આવેલો છે? 180મો. ટોટલ 180 દેશોનું ઇવોલ્યુશન કરવામાં આવે છે અને એમાં ભારતનો રેન્ક સૌથી નીચો છે. રાઈટ, ઓકે. આ સૂચકાંકની અંદર સૌથી ટોપ સ્થાન કોણ ધરાવે છે? ડેનમાર્ક. આ સૂચકાંકની અંદર જે 2022નું એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક છે, એમાં સૌથી ટોચ પર કોણ આવે છે? ડેનમાર્ક. રાઈટ, ભારતના પડોશી દેશોની વાત કરીએ તો ભારતના પડોશી દેશોએ પણ ભારત કરતાં વધુ સારું પરફોર્મ કર્યું છે. એમાં પાકિસ્તાનનો રેન્ક છે 176મો અને બાંગ્લાદેશનો રેન્ક છે 177મો. રાઈટ, ઓકે. અને જે આ સૂચકાંક લોન્ચ કરવામાં આવે છે, આ સૂચકાંક તૈયાર કરવા માટે જે ફાઇનાન્શિયલ સપોર્ટ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કેનેડાના એક મેકોલ મેકબેન ફાઉન્ડેશન, કેનેડામાં આવેલું એક મેકોલ મેકબેન ફાઉન્ડેશન, એ આ સૂચકને તૈયાર કરવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. રાઈટ, હવે આ સૂચકાંક દ્વારા એક તારણ કાઢવામાં આવેલું છે કે ભારતનું જે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર જે સૌથી આ ખરાબ પ્રદર્શન થવાનું મુખ્ય કારણ છે, એક તો શહેરીકરણ અને ઔદ્યોગિકરણ. બે રીઝન છે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જે ભારતની અંદર સતત વધતું જાય છે, એના કારણે તેનું એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર પરફોર્મન્સ પણ ઘટતું જાય છે. રાઈટ, તો ભારતે આ બંને મુદ્દાઓ પર કામ કરવું પડશે. રાઈટ, અને જો આપણે ગયા વર્ષોના સૂચકાંકની વાત કરીએ તો એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020ની અંદર ભારતનો રેન્ક હતો 168 અને એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2018ની અંદર ભારતનો રેન્ક કયો હતો? 177મો. આ વખતે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2022ની અંદર ભારતનો રેન્ક છે 180. ઓકે, ટોટલ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ એ 3 કેટેગરીની અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ પણ દેશને આ ઇન્ડેક્સમાં 3 કેટેગરીની અંદર એનું ઇવોલ્યુશન કરવામાં આવે છે. કઈ કઈ 3 કેટેગરીની અંદર? કે એ કોઈપણ દેશની ઇકોસિસ્ટમ વિટાલિટી કેટલી છે, કોઈપણ દેશની હેલ્થની અંદર એનું પરફોર્મન્સ કેવું છે હેલ્થ સેક્ટરની અંદર, અને કોઈપણ દેશની ક્લાઇમેટ પોલિસી કેવી છે. રાઈટ, તો આ 3 અલગ અલગ સેક્ટરમાં દરેક દેશને આકલન કરવામાં આવે છે અને પછી તેમનું ઓવરઓલ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. રાઈટ, ભારતનું આપણે ઇકોસિસ્ટમ વિટાલિટીમાં 180માંથી 178મો રેન્ક છે, હેલ્થ સેક્ટરની અંદર 180માંથી 178મો રેન્ક છે, અને ક્લાઇમેટ પોલિસીની અંદર 180માંથી 165મો રેન્ક છે. રાઈટ, ઓકે. હવે આ સૂચકાંક તૈયાર કર્યા પછી આ બે સંસ્થાઓએ, યુનિવર્સિટી ઓફ યેલ એન્ડ કોલંબિયા યુનિવર્સિટીએ, એ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ ઉપરથી અમુક તારણો કાઢેલા છે અને અમુક એમને અંદાજો પણ નીકાળે છે, કે અમુક એવું કહીને કે ભવિષ્યવાણી કરી છે કે યુનિવર્સિટી ઓફ ધ એલે એન્ડ કોલંબિયા યુનિવર્સિટી પ્રમાણે કે જે કન્ટ્રીએ જે ટોપ પરફોર્મન્સ છે આ ઇન્ડેક્સની અંદર, એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર, એ બે કન્ટ્રીઓ છે ડેનમાર્ક અને યુકે. ડેનમાર્ક અને યુકે એ આ ઇન્ડેક્સ પ્રમાણે એ 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રોડ્યુસ કરી લેશે. કે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ કે જે યુનિવર્સિટી ઓફ ધ યેલે એન્ડ કોલંબિયા યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, એ અંદાજ શું લગાવે છે કે જે ટોપ પરફોર્મન્સ છે બે કન્ટ્રી, ડેનમાર્ક અને યુકે, એ બંને કન્ટ્રીઝ 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રોડ્યુસ કરશે. હવે તમને ફ્રેન્ડ્સ ખબર જ છે કે નેટ ઝીરો એમિશન કોને કહેવાય? ઝીરો એમિશન મતલબ કોઈ પણ એમિશન ના થાય. હવે ઝીરો એમિશન તો પોસિબલ નથી,
રાઈટ, વાહનો રસ્તા ઉપર દોડે, એમિશન પ્રોડ્યુસ કરે, ઇન્ડસ્ટ્રીઝ રન થાય, એમિશન પ્રોડ્યુસ કરે. પણ ઝીરો એમિશન નહીં, નેટ ઝીરો એમિશન. મતલબ તમે જેટલું એમિશન પ્રોડ્યુસ કરો છો એટલી જ ઇક્વિવેલન્ટ અમાઉન્ટમાં તમારે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. તો આ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ પ્રમાણે એ એક અંદાજ લગાવે છે કે જે ટોપ પરફોર્મન્સ જે કન્ટ્રીઝ છે કે ડેનમાર્ક અને યુકે, એ બંને એ 2050 સુધીમાં નેટ ઝીરો એમિશન પ્રોડ્યુસ કરશે. રાઈટ, ઓકે. નેટ ઝીરો એમિશન મતલબ જેટલું તે લોકો એમિશન પ્રોડ્યુસ કરે છે એટલા જ ઇક્વિવેલન્ટ અમાઉન્ટમાં તે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરશે. આ ઉપરાંત ડેનમાર્કે તો એક ટાર્ગેટ પણ બનાવેલો છે કે તે 2030 સુધીમાં 70% કાર્બન એમિશનમાં ઘટાડો કરશે. કયા લેવલ પ્રમાણે? 1990ના લેવલ પ્રમાણે. ડેનમાર્કે એક ટાર્ગેટ બનાવ્યો છે કે તે 2030 સુધીમાં 70% કાર્બન એમિશનનો ઘટાડો કરશે 1990ના લેવલ પ્રમાણે. રાઈટ, ઓકે. બીજો એક પણ અંદાજ આ પરફોર્મન્સ ઇન્ડેક્સ દ્વારા લગાવવામાં આવે છે કે 2050 સુધીમાં જેટલું પણ કાર્બન એમિશન થશે દુનિયાની અંદર, તેમાંથી 50% કન્ટ્રીબ્યુશન કયા 4 દેશ કરશે? યુએસ, ચીન, ભારત અને રશિયા. કે 2050 સુધીમાં જેટલું પણ કાર્બન એમિશન થશે દુનિયાની અંદર, એમાંથી 50% કન્ટ્રીબ્યુશન એ આ 4 દેશોમાંથી થવાનું છે. રાઈટ, એ પણ અંદાજિત લગાવે છે. રાઈટ, ઓકે. અગર હું આ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સની ટોપ 5 કન્ટ્રી વિશે વાત કરું તો સૌથી ટોપ પર ડેનમાર્ક છે, સેકન્ડ નંબર પર યુકે, થર્ડ નંબર પર ફિનલેન્ડ, ફોર્થ નંબર પર માલ્ટા ઓર ફિટ અને ફિફ્થ નંબર પર સ્વીડન છે. રાઈટ, અને બોટમ 5 કન્ટ્રીની વાત કરું તો 176 નંબર પર પાકિસ્તાન, 177 નંબર પર બાંગ્લાદેશ, 178 નંબર પર વિયેતનામ, 179 નંબર પર મ્યાનમાર અને 180 નંબર પર ઇન્ડિયા છે. રાઈટ, તમારે ટોપ 5 અને બોટમ 5 એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં કઈ કયા કયા દેશો છે તમારે ધ્યાનમાં રાખવા પડશે, કઈ સંસ્થા દ્વારા તેને લોન્ચ કરવામાં આવે છે. રાઈટ, 2022 મિનિયમ રેન્ક કયો છે, 2020માં કયો હતો, 2021માં કયો હતો, ઓકે, કયા 3 ફેક્ટરને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. રાઈટ, અને કયા 2 અંદાજો લગાવવામાં આવેલા છે આ ઇન્ડેક્સ દ્વારા, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. રાઈટ, અગર હું યેલ યુનિવર્સિટી વિશે વાત કરું, તેના પ્રમુખ છે પીટર સાલોવી અને તેમનું હેડક્વાર્ટર ન્યૂ હેવન યુએસની અંદર આવેલું છે. અને કોલંબિયા યુનિવર્સિટી વિશે વાત કરું, તેના પ્રમુખ છે લીસી બોલિંગકર અને તેના મુખ્ય મથક છે ન્યૂયોર્ક યુએસની અંદર. રાઈટ, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર બરાબર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી આરબીઆઈએ એક ઇસ્યુ કર્યું છે, એક પ્રોવિઝનિંગ નોર્મ ફોર ધ સ્ટાન્ડર્ડ અસેટ્સ ફોર ધ લાર્જ એનબીએફસી. આરબીઆઈ ઇસ્યુ કર્યો છે એક પ્રોવિઝનિંગ નોર્મ્સ સ્ટાન્ડર્ડ અસેટ્સ માટે, અને કઈ બેન્કો માટે, કઈ સંસ્થાઓ માટે? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ માટે. રાઈટ, હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો, ઓકે, કે હમણાં રિસેન્ટલી આરબીઆઈએ એ જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે જે અપર લેવલની છે, એમને કેટલું સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે કેટલું પ્રોવિઝનિંગ કરવું પડશે તેના માટેની જોગવાઈઓ કરેલી છે. હવે તમને હેડલાઇન્સ પરથી આ ન્યૂઝની અંદર તમને ખબર નહીં પડી હોય, પણ આપણે ડિટેલમાં સેપરેટલી દરેક વર્ડ વિશે વાત કરીએ તો, સૌથી પહેલાં તો એનબીએફસી અપર લેયર શું છે? એનબીએફસી અપર લેયર શું છે? રાઈટ, તો ફ્રેન્ડ્સ, એનબીએફસીના 4 ટાઈપ છે. એનબીએફસીને 4 વિભાગમાં વેચવામાં આવેલી છે. એનબીએફસી બેઝ લેયર, એનબીએફસી મિડલ લેયર, એનબીએફસી અપર લેયર અને એનબીએફસી ટોપ લેયર. એનબીએફસી ટોટલ 4 વિભાગમાં વેચવામાં આવેલી છે. એનબીએફસી બેઝ લેયર, એનબીએફસી મિડલ લેયર, એનબીએફસી અપર લેયર અને એનબીએફસી ટોપ લેયર. આ 4 ટાઈપમાં એનબીએફસીને વેચવામાં આવેલી છે. રાઈટ, ઓકે. હવે એનબીએફસી બેઝ લેયર વિશે વાત કરું તો એનબીએફસી બેઝ લેયરમાં કઈ કઈ એનબીએફસી આવશે? એનબીએફસીને તમને ખબર છે ને ફ્રેન્ડ્સ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ મતલબ જે બેંક નથી પણ લોન પ્રોવાઈડ કરે છે, લાઈક મુથુટ ફાઇનાન્સ છે. રાઈટ, તો એ બેંક નથી પણ ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. તો આ એનબીએફસીને 4 ટાઈપમાં વેચવામાં આવેલી છે. રાઈટ, બેઝ લેયર, મિડલ લેયર, અપર લેયર અને ટોપ લેયર. રાઈટ, હવે બેઝ લેયરની અંદર કઈ કઈ એનબીએફસી આવે છે? તો હવે એનબીએફસીના બેઝિક 2 ટાઈપ છે, ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી અને નોન ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી. રાઈટ, કે તમે અમુક એનબીએફસીની અંદર પૈસા ડિપોઝિટ ના કરી શકો, તમે ખાલી લોન જ લઈ શકો, અને તમે અમુક એનબીએફસીની અંદર તમે પૈસા પણ ડિપોઝિટ કરી શકો. તો એના બેઝિક 2 ટાઈપ છે, ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી અને નોન ડિપોઝિટ ટેકિંગ એનબીએફસી. રાઈટ, ઓકે. તો બેઝ લેયરની અંદર કઈ એનબીએફસી આવશે? કે જેટલી પણ નોન ડિપોઝિટ એનબીએફસી છે અને જેની એસેટ સાઇઝ 1000 કરોડ કરતાં ઓછી છે,
કે એનબીએફસી કયા સ્તરની અંદર આવશે? બેઝ લેયરની અંદર. હવે ફ્રેન્ડ્સ, મને એક વસ્તુ કહો કે કોઈપણ બેંક અથવા કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે લોન પ્રોવાઈડ કરે એ તેની એસેટ સાઇડ ઉપર લખવામાં આવે કે તેના લાયેબલ સાઇડ ઉપર લખવામાં આવે, લાયબિલિટી સાઇડ ઉપર લખવામાં આવે, એસેટ સાઇડ ઉપર લખવામાં આવે? કેમ? કારણ કે લોન જ એ કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો ઇન્કમનો મેઇન સોર્સ છે. તો જે જગ્યાથી ઇન્કમ આવે તેને એસેટ સાઇડ ઉપર લખવામાં આવે, રાઈટ? તો જે એનબીએફસીની એસેટ સાઇઝ 1000 કરોડ કરતાં ઓછી છે તે એનબીએફસીને બેઝ લેયરમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીજું કે એનબીએફસી કે જે પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ કે એક સંસ્થા છે એ અને એક સંસ્થા છે બી, રાઈટ? હવે આ બી સંસ્થાને એ પૈસાની જરૂર છે અને તે એ સંસ્થા પાસેથી પૈસા લે છે વ્યાજ ઉપર, રાઈટ? પણ આ સંસ્થા એ છે ને એ ઓથોરાઇઝ સંસ્થા નથી કે જે કોઈપણ સંસ્થાને લોન આપી શકે. તો આ સંસ્થા એ શું કરશે? એ એક એનબીએફસીના માધ્યમ દ્વારા, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીના માધ્યમ દ્વારા એ સંસ્થા બીને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરશે, લોન પ્રોવાઈડ કરશે, રાઈટ? કારણ કે એનબીએફસી રેગ્યુલેટેડ છે, જ્યારે સંસ્થા એ રેગ્યુલેટેડ નથી, રાઈટ? સંસ્થા એ પાસે ઓથોરિટી નથી કે જે કોઈપણ સંસ્થાને લોન આપી શકે, રાઈટ? તો એ એનબીએફસીના માધ્યમથી લોન આપશે સંસ્થા બીને, રાઈટ? તો અહીંયા એનબીએફસી એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, એક પીયર ટુ પીયર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. તો એવી એનબીએફસી કે જે જસ્ટ એક પ્લેટફોર્મ તરીકે કામ કરે, બે સંસ્થાઓ વચ્ચે જે નાણાકીય લેવડ દેવડ છે એમની વચ્ચે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે, તો એવી એનબીએફસી કે જેને પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મની એનબીએફસી તરીકે ઓળખવામાં આવે છે, તો એમને પણ કયા લેયરમાં સ્થાન આપવામાં આવેલું છે? બેઝ લેયરની અંદર, રાઈટ? પછી એવી એનબીએફસી કે જે એકાઉન્ટ એગ્રેગેટર તરીકે કામ કરે. હવે ફ્રેન્ડ્સ, એકાઉન્ટ એગ્રેગેટર એટલે શું? કે તમે હવે કોઈપણ બેંકની અંદર, કોઈપણ એનબીએફસીની અંદર તમે લોન લેવા માટે જાઓ ને, તમારા 3 થી 4 કે 4 થી 5 દિવસ લાગી જાય. બીકોઝ ઓફ કે પેપર વર્ક છે, તેની પ્રોસેસ, તેનું વેરિફિકેશન, એ બધી પ્રવૃત્તિઓમાં ઘણી બધી વાર લાગતી હોય છે, રાઈટ? એના માટે આરબીઆઈએ શું કર્યું છે કે કોઈપણ બેંકમાં, ફોર એક્ઝામ્પલ તમે લોન લેવા માટે જાઓ તો દરેક બેંકે કોઈ એનબીએફસી સાથે ટાઈઅપ કરેલું હોય છે, કે દરેક બેંક એ કોઈપણ પોતાના કસ્ટમર આવે ગ્રેજ લોન લેવા માટે, અને જે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ છે ને, એ જે એને જે એનબીએફસી સાથે ટાઈઅપ કરેલું છે એ એનબીએફસીને સોંપી લે છે. તો અહીંયા એ એનબીએફસી એ અકાઉન્ટ એગ્રેગેટર તરીકે કામ કરે છે. કે ફોર એક્ઝામ્પલ તમે એસબીઆઈમાં લોન લેવા માટે ગયા, એસબીઆઈએ કોઈ એનબીએફસી સાથે પાર્ટનરશિપ કરી લે છે કે જે એસબીઆઈના દરેક કસ્ટમરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ કરશે, રાઈટ? તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે એનબીએફસીને નું નિમણૂક કરવામાં આવે છે પર્ટિક્યુલર બેંક દ્વારા, એ એનબીએફસીને અકાઉન્ટ એગ્રેગેટર તરીકે ઓળખવામાં આવે છે. અને જે એનબીએફસી એકાઉન્ટ એગ્રેગેટર તરીકે કામ કરે છે તે કયા લેયરમાં આવશે? બેઝ લેયરની અંદર આવશે. ઓકે, તો બેઝ લેયરની અંદર જે એનબીએફસી ડિપોઝિટ નથી લેતી અને એની એસેટ સાઇઝ 1000 કરોડ કરતાં ઓછી છે, જે એનબીએફસી પીયર ટુ પીયર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, જે એનબીએફસી એકાઉન્ટ એગ્રેગેટર તરીકે કામ કરે છે, એ બધી જ એનબીએફસી એ બેઝ લેયરની અંદર આવશે. મિડલ લેયરની હું વાત કરું તો મિડલ લેયરમાં કોણ આવશે? કે મિડલ લેયરની અંદર તમામ ડિપોઝિટ લેતી જે એનબીએફસી છે એ બધી જ મિડલ લેયરની અંદર આવશે. જેટલી પણ એનબીએફસી જે ડિપોઝિટ લે છે તે બધી જ મિડલ લેયરની અંદર આવશે, તેમાં કોઈ પણ એસેટ સાઇઝ ધ્યાનમાં લેવામાં નથી આવતું. પણ જે એનબીએફસી ડિપોઝિટ નથી લેતી, તે એનબીએફસી એવી 1000 કરોડ કરતાં એસેટ સાઇઝ જેની વધારે છે, તે કયા લેયરમાં આવશે? મિડલ લેયરની અંદર આવશે, રાઈટ? ઓકે, જે તમામ ડિપોઝિટ લેતી એનબીએફસી મિડલ લેયરમાં આવશે, અને જેની એસેટ સાઇઝ 1000 કરોડ કરતાં વધારે છે અને તે ડિપોઝિટ નથી લેતી, તે એનબીએફસી મિડલ લેયરમાં આવશે, રાઈટ? આ ઉપરાંત જે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે, કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની મતલબ કે જેવી એનબીએફસી એ કોર સેક્ટરની અંદર, મતલબ મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સ્ટીલ સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, એવા સેક્ટરની અંદર પૈસા પ્રોવાઈડ કરવા માટે જ બનેલી હોય, તો તેને કહેવાય કોર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ. તે પણ મિડલ લેયરમાં આવશે. હાઉસિંગ ફાઇનાન્સ કંપની, રાઈટ? કે એચડીએફસી હાઉસિંગ ફાઇનાન્સ કંપની, એ મતલબ જસ્ટ હોમ લોન પ્રોવાઈડ કરવા માટે તે બનેલી છે, બરાબર ને? તો તે પણ મિડલ લેયરમાં આવશે. મતલબ કોઈ પર્ટિક્યુલર સેક્ટરને લોન આપવા માટે જે એનબીએફસી બનાવવામાં આવેલી હોય તે કયા લેયરમાં આવશે? મિડલ લેયરની અંદર આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીઝ, આ બધા જ મિડલ લેયરની અંદર આવશે. ઓકે, હવે અપર લેયરની અંદર કોણ આવશે ફ્રેન્ડ્સ? તો અપર લેયરની અંદર જે એનબીએફસી એ એસેટ સાઇઝના અકોર્ડિંગ ટોપ 10 એનબીએફસીમાં આવતી હોય, કે
ટોપ 10 એનબીએફસી કે જે એસેટ સાઇઝની અંદર સૌથી મોટી એનબીએફસી છે એસેટ સાઇઝના અકોર્ડિંગ, મતલબ જેમને સૌથી વધારે લોન આપેલી છે તેવી ટોપ 10 એનબીએફસી કયા લેયરમાં આવશે? અપર લેયરની અંદર આવશે. અને ટોપ લેયરની અંદર અત્યારે કોઈ પણ એનબીએફસી નથી, ટોપ લેયરને હમણાં ખાલી રાખવામાં આવેલું છે. મતલબ દરેક એનબીએફસી માટે એક્સપાન્ડ થવાનો હજી સ્કોપ રાખવામાં આવેલો છે. તો આપણે જે અહીંયા આ ન્યૂઝની અંદર વાત કરવામાં આવી છે એ એનબીએફસી અપર લેયરની, મતલબ જે ટોટલ ઇન્ડિયાની અંદર જે ટોપ 10 એનબીએફસી છે અકોર્ડિંગ ટુ ધ એસેટ સાઇઝ, એ એનબીએફસીની આપણે વાત કરવાની છે. ઓકે, તો એનબીએફસી અપર લેયર ખબર પડી ગઈ. ઓકે, હવે બીજી એક ટર્મ છે સ્ટાન્ડર્ડ એસેટ્સ. સ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે શું ફ્રેન્ડ્સ? કે ફોર એક્ઝામ્પલ, તમે એક બેંક પાસેથી લોન લીધી, રાઈટ? હવે બેંકે તમને લોન આપી, મતલબ એ બેંક માટે એસેટ બની ગયું, અને તમે એ લોનનું રીપેમેન્ટ સલંગ 90 દિવસ સુધી નથી કરતા, 3 મહિના સુધી નથી કરતા, તો એ બેંકે તમને આપેલી એસેટ એ નોન પરફોર્મિંગ એસેટ બની જાય, એનપીએ બની જાય. ઓકે, પણ અહીંયા સ્ટાન્ડર્ડ એસેટ્સ મતલબ તમે બેંકે તમને જે લોન આપી છે એ બેંક માટે એસેટ બની ગયું છે, અને તમે એ લોનનું રેગ્યુલર રીપેમેન્ટ કરો છો, એટલે એ બેંક માટે સ્ટાન્ડર્ડ એસેટ બની ગયું છે. પહેલાં કેસમાં શું હતું કે બેંકે તમને લોન આપેલી હતી એ એના માટે એસેટ છે, તમે એ લોનનું રીપેમેન્ટ નથી કરતા, મતલબ એ બેંક માટે નોન પરફોર્મિંગ એસેટ હતું. અને આ સ્ટાન્ડર્ડ એસેટ શું છે કે બેંકે તમને લોન આપી, મતલબ એ તેના માટે અસેટ બની ગયું, અને તમે એનું રેગ્યુલર રીપેમેન્ટ કરો છો, મતલબ એ બેંક માટે સ્ટાન્ડર્ડ એસેટ બની ગયું, રાઈટ? તો અહીંયા આરબીઆઈએ એક જોગવાઈ કરી છે કે દરેક એનબીએફસી કે જે અપર લેયરની છે અને તેમની જેટલી પણ સ્ટાન્ડર્ડ એસેટ્સ છે, મતલબ તેમને દ્વારા જેટલી પણ લોન આપવામાં આવેલી છે અને દરેક લોનનું જે રીપેમેન્ટ રેગ્યુલરલી થાય છે, એ સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે પણ પ્રોવિઝનિંગ કરવું પડશે. પ્રોવિઝનિંગ મતલબ કે ફોર એક્ઝામ્પલ, તમારા પેરેન્ટ્સ, એમની સેલેરી 50,000 છે, એ પ્રોવિઝનિંગ કરે છે, મતલબ સાઇડમાં રાખે છે 20,000 રૂપિયા. હવે આ 20,000 રૂપિયા સાઇડમાં રાખે છે, મતલબ કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ નથી કરતા, કે જ્યારે પણ કોઈ ઇમરજન્સીની અંદર કોઈ કન્ડિશન આવી જાય ત્યારે એ પૈસાને યુઝ થાય, એના માટે તે પૈસા એ સાઇડમાં રાખે છે, મતલબ 20,000 રૂપિયાનું પ્રોવિઝનિંગ કરે છે. તો એવી રીતે દરેક બેંકે પણ પ્રોવિઝનિંગ કરવાનું હોય છે. તો એમાં કે જેથી કરીને કોઈ પણ ફ્યુચર હર્ડલ્સ આવે તો તે બેંક પાસે પૈસા હોવા જરૂરી છે. તો અહીંયા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે અપર લેયરની અંદર છે, રાઈટ, અને એને જેટલા પણ સ્ટાન્ડર્ડ એસેટ્સ એની પાસે છે, મતલબ એને જેટલી પણ લોન આપેલી છે, એનું રેગ્યુલર રીપેમેન્ટ થાય છે, એના અગેન્સ્ટમાં કેટલું પ્રોવિઝનિંગ રાખવાનું રહેશે એની જોગવાઈ અહીંયા આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે, રાઈટ? તો અહીંયા 0.25-2% પ્રોવિઝનિંગ કરવું પડશે દરેક એનબીએફસી કે જે અપર લેયરની છે. અને કોના અગેન્સ્ટમાં પ્રોવિઝનિંગ કરવું પડશે? કે જેટલા પૈસા તેમને સ્ટાન્ડર્ડ એસેટ્સની અંદર છે, મતલબ જેટલી લોન તેમને આપેલી છે અને તેનું રેગ્યુલર રીપેમેન્ટ થતું આવ્યું છે, તો તેવી લોન્સ માટે એનબીએફસીએ કેટલા પૈસા સાઇડમાં રાખવા પડશે? 0.25-2%. મતલબ ફોર એક્ઝામ્પલ, એક એનબીએફસી અપર લેયર છે, એનું સ્ટાન્ડર્ડ એસેટ્સ 100 કરોડના છે, તો એને એના માટે 0.25, મતલબ 25 લાખથી 2 કરોડ રૂપિયા સાઇડમાં રાખવા પડશે. 25 લાખથી 2 કરોડ રૂપિયા સાઇડમાં રાખવા પડશે, એનું પ્રોવિઝનિંગ કરવું પડશે કે ક્યારે પણ આ સ્ટાન્ડર્ડ એસેટ્સ એ નોન પરફોર્મિંગ એસેટ્સ બની શકે છે, એટલા માટે, રાઈટ? તો હવે 0.25% ક્યારે રાખવાના, 0.75% ક્યારે રાખવાના, 1% ક્યારે રાખવાના, 0.40% ક્યારે રાખવાના, તે મેં અહીંયા અલગ અલગ કેટેગરાઇઝ કરેલું છે. કે જ્યારે કોઈ એનબીએફસી એ કોઈ એવી એન્ટરપ્રાઇઝ કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને લોન આપે અને એ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને રેગ્યુલર રીપેમેન્ટ કરતું હોય, મતલબ એ સ્ટાન્ડર્ડ એસેટ છે, તો એવા સ્ટાન્ડર્ડ એસેટ માટે એનબીએફસી કેટલા પૈસા પ્રોવિઝનિંગમાં રાખવા પડશે? 0.25%. યસ, કે કોઈ એનબીએફસીએ કોઈ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝને લોન આપેલી હોય અથવા કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સનને હાઉસિંગ લોન આપેલી હોય, તો એવા સ્ટાન્ડર્ડ અસેટ્સ માટે એનબીએફસીએ કેટલા પૈસા પ્રોવિઝનિંગમાં રાખવા પડશે? 0.25%, રાઈટ? પછી કોઈ એનબીએફસીએ એ કોમર્શિયલ રિયલ એસ્ટેટ એન્ડ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરની અંદર લોન આપેલી હોય. હવે કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટર કોને કહેવાય? તો કે કોઈ એક પર્ટિક્યુલર સ્કીમ છે કે જ્યાં રેસિડેન્શિયલ સોસાયટી પણ છે અને એ સોસાયટીના ગેટની આસપાસ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય છે, તો આ બંનેનું કોમ્બિનેશન જે જગ્યા હોય તે સેક્ટરને કહેવાય કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટર. તો કોઈ એનબીએફસી જો આવા પ્રોજેક્ટ માટે કોઈ લોન આપેલી હોય, તો તેવા સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે તે એનબીએફસી કેટલું પ્રોવિઝનિંગ રાખવું પડશે? 0.75%, રાઈટ? પછી કોઈ એનબીએફસી કે જો ખાલી કોમર્શિયલ રિયલ એસ્ટેટની અંદર પૈસા આપેલા હોય, રાઈટ, કે જસ્ટ કોમર્શિયલ પર્પઝ માટે પૈસા આપેલા હોય, તો તેને 1%
નું પ્રોવિઝનિંગ રાખવું પડશે એના સ્ટાન્ડર્ડ અસેટ્સ માટે, રાઈટ? અને બાકી બીજી બધી જ લોન અને બીજી બધી જ એડવાન્સીસ કે જે આ ટેબલની અંદર ઇન્ક્લુડ નથી કર્યા, તે માટે દરેક એનબીએફસીએ કેટલું પ્રોવિઝનિંગ રાખવું પડશે, તે માટે દરેક અપર લેયરની એનબીએફસીએ કેટલું પ્રોવિઝનિંગ રાખવું પડશે? 0.40%, રાઈટ? મતલબ જેટલું પણ એસેટ સાઇઝ હોય એના 0.40%, એના 1%, એના 0.75% પ્રોવિઝનિંગ રાખવું પડશે. ટોટલ ઓવરઓલ 0.25-2% પ્રોવિઝનિંગ રાખવું પડશે સ્ટાન્ડર્ડ અસેટ્સ માટે, કઈ એનબીએફસીએ? અપર લેયરની. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. ઓકે ઓકે, અહીંયા મેં તમને એનબીએફસી અપર લેયર વિશે પણ સમજાવેલું છે, એનબીએફસી ટોપ લેયર વિશે પણ સમજાવેલું છે, અને આરબીઆઈ વિશે વાત કરી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની તેની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935. તેનું મુખ્ય મથક છે મુંબઈ મહારાષ્ટ્ર, અને તેના ગવર્નર છે શક્તિકાંત દાસ. ડેપ્યુટી ગવર્નર 4 હોય છે આરબીઆઈના, મહેશકુમાર જૈન, માઇકલ પાત્રા, ટી રવિશંકર અને એમ રાજેશ્વર રાવ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી આપણા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવીયાએ એક ચોથું એડિશન, રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંકનું ચોથું એડિશન હમણાં લોન્ચ કરેલું છે. અને આ એડિશનની અંદર મોટા રાજ્યોની અંદર કયું સ્ટેટ ટોપ પર આવેલું છે? તમિલનાડુ. હવે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ, સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક, એનું ચોથું એડિશન, મતલબ દર વર્ષે એ આ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ, એ જે આપણી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ દર વર્ષે એ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ લોન્ચ કરે છે. અને આ ચોથું એડિશન છે, અને તેને કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? જે આપણા આરોગ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવીયા દ્વારા આ સૂચકાંકનું રિઝલ્ટ લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? તો સૌથી પહેલો ક્વેશ્ચન કે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે દર વર્ષે? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આ કયું એડિશન હતું? ચોથું એડિશન હતું, રાઈટ? અને આ ચોથું એડિશનને કયા રાજ્ય દ્વારા ટોપ કરવામાં આવેલું છે? મોટા રાજ્યની કેટેગરીની અંદર તમિલનાડુ દ્વારા, રાઈટ? ઓકે, તો મોટા રાજ્યની અંદર તમિલનાડુ ટોચ ઉપર છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એ સેકન્ડ અને થર્ડ નંબર પર આવે છે. નાના રાજ્યની વાત કરું તો ગોવા પ્રથમ ક્રમે છે, અને ત્યારબાદ મણિપુર અને સિક્કિમ આવે છે. અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો જમ્મુ એન્ડ કાશ્મીર ટોપ ઉપર છે, દિલ્હી અને ચંદીગઢ એ બીજા અને ત્રીજા નંબર પર આવે છે. હવે આ ઇન્ડેક્સની અંદર, આ સૂચકાંકની અંદર એ કઈ સંસ્થા દ્વારા, કયા સ્ટેટ દ્વારા, કયા રાજ્ય દ્વારા, કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા એ ફૂડ સેફ્ટી ઉપર કેટલું કામ કરવામાં આવેલું છે, કેવી કેવી પોલિસીસ ફૂડ સેફ્ટી પર એ તે લોકો ડિઝાઇન કરેલી છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એ ફેક્ટરોને ધ્યાનમાં રાખીને આ સૂચકાંક લોન્ચ કરવામાં આવે છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા, રાઈટ? હું તમને એક્ઝેક્ટ વાત કરું કે કયા ફેક્ટરને ધ્યાનમાં રાખીને આ સૂચકાંક લોન્ચ કરવામાં આવે છે, તો ટોટલ 4 એક્ઝેક્ટ ફેક્ટરો છે કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવેલા છે, એનું કોઈ પર્ટિક્યુલર રાજ્ય અને કઈ પર્ટિક્યુલર કેન્દ્રશાસિત પ્રદેશ એ કેવી રીતના અનુપાલન કરે છે, એને કન્સિડર કરવામાં આવે છે. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જે ફૂડ મળે છે એનું ટેસ્ટિંગ, ફૂડ ટેસ્ટિંગની અંદર કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વેલન્સ કરવામાં આવે છે, રાઈટ? પછી જે કૂક કરે છે, જે કૂકર્સ હોય છે, રાઈટ, કે એને કેવી તાલીમ આપવામાં આવે છે, તેમની ક્ષમતા, તેમની કેપેબિલિટી કેવી છે, તેનું અહીંયા આકલન કરવામાં આવે છે, રાઈટ? પછી માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા એ કયા રાજ્ય દ્વારા, કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા કેવી રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ કોઈ એક ફૂડ છે, રાઈટ, કે ફૂડ એ કોઈ એક પેકેજ ફૂડ છે એ કસ્ટમરને આપવામાં આવે ત્યારે તેની ઉપર કઈ કઈ ડિટેલ લખવામાં આવેલી છે, બરાબર, કઈ કઈ ઇન્ફોર્મેશન લખવામાં આવેલી છે, એનું પણ અહીંયા આકલન કરવામાં આવે છે. મતલબ આ 4 બેઝિક ફેક્ટર એ દરેક રાજ્ય અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા એ કેવી રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, એનું આકલન કરીને અહીંયા તેને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મોટા રાજ્યોની અંદર તમિલનાડુ ટોચના સ્થાન ઉપર છે, નાના રાજ્યોની અંદર ગોવા ટોચના સ્થાન ઉપર છે, અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જમ્મુ એન્ડ કાશ્મીર ટોચના સ્થાન ઉપર છે, રાઈટ? ઓકે, હવે આ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સના ઉપરાંત બીજા 2 ઇન્ડેક્સ પણ આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, જે ડૉક્ટર મનસુખ માંડવીયા છે, એના દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે. તો જેવી રીતના અહીંયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું, તેવી રીતના દરેક શહેરને પણ હવે
રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તે કયા ટાઈપનું ફૂડ પ્રોવાઈડ કરે છે, તેમની ફૂડ માટેની પોલિસીસ કેવી છે. તો શહેરો માટે જે ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે જે રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એ ઇન્ડેક્સનું નામ છે ઈટ રાઇટ ચેલેન્જ 2021-22. ઈટ રાઇટ ચેલેન્જ, જેમાં પર્ટિક્યુલર શહેરોને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તેમને ફૂડ માટે કેવા સ્ટેપ લીધેલા છે. તો તેમાં ટોપના જે ત્રણ શહેરની વાત કરીએ તો ઇન્દોર જે મધ્યપ્રદેશમાં આવેલું છે, વારાણસી જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે એ ફર્સ્ટ નંબર ઉપર છે, ભોપાલ મધ્યપ્રદેશમાં સેકન્ડ નંબર પર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે ગુજરાતમાં આવેલું છે થર્ડ નંબર પર, અને ઉજ્જૈન થર્ડ નંબર પર. તો ઈટ રાઇટ ચેલેન્જ કે જેમાં શહેરોનું આકલન કરવામાં આવે છે, તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તેઓ કેવી રીતના ફૂડ સેફ્ટીને ધ્યાનમાં રાખે છે, તેમાં ટોપ થ્રી ઇન્દોર વારાણસી ફર્સ્ટ નંબર પર, સેકન્ડ નંબર પર ભોપાલ, અને થર્ડ નંબર પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉજ્જૈન આવે છે, રાઈટ? ઓકે, આ ઉપરાંત જે સ્માર્ટ સિટીઝ છે, તમને ખબર હશે ફ્રેન્ડ કે સ્માર્ટ સિટી મિશનની અંદર ઇન્ડિયાએ ટોટલ 100 સ્માર્ટ સિટીઝ બનાવેલી છે, અને આ સ્માર્ટ સિટીઝનું પણ અલગથી રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એ રેન્કિંગનું નામ છે ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ 2021-22. તો આ ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જની અંદર ચોથી ટોપ પર આવેલું છે રાજકોટ જે ગુજરાતનું છે, રૂરકેલા જે ઓડિશાનું છે, થર્ડ નંબર પર સાગર જે મધ્યપ્રદેશ, અને ફોર્થ નંબર પર સુરત ગુજરાત આવે છે, રાઈટ? તો ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ કે જેમાં સ્માર્ટ સિટીઝને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, ઈટ રાઇટ ચેલેન્જ જેમાં સિટીઝને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, અને સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ જેમાં સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, આ ત્રણ રેન્કિંગ તમારે યાદ રાખવાના રહેશે. અને કયા કયા ફેક્ટર ઉપર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે? માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા, અનુપાલન, ફૂડ ટેસ્ટિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વેલન્સ, તાલીમ અને ક્ષમતા નિર્માણ. આ ચાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે દર વર્ષે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ફોર ઇન્ડિયા કે દ્વારા, રાઈટ? અને આ ચોથું એડિશન છે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી ચાઇનાએ સક્સેસફુલી લોન્ચ કર્યું એક ક્રૂડ મિશન ટુ કમ્પ્લીટ ધ સ્પેસ સ્ટેશન કન્સ્ટ્રક્શન. ચાઇનાએ હમણાં એક સ્પેસ સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરવા માટે એક ક્રૂડ મિશન લોન્ચ કરેલું છે. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે ચીને એ પોતાના તિયાંગોંગ સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે એક ક્રૂ મિશન લોન્ચ કરેલું છે, રાઈટ? હવે તિયાંગોંગ સ્પેસ સ્ટેશન શું છે? સૌથી પહેલાં તો આપણે ફ્રેન્ડ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ આજથી ઘણા વર્ષો પહેલાં ચાર કન્ટ્રીઓએ ભેગા મળીને લોન્ચ કરેલું હતું. રશિયા, જાપાન, યુરોપિયન યુનિયન, યુએસએ અને કેનેડા. ચાર દેશ અને એક યુરોપિયન યુનિયન, આ પાંચેય કન્ટ્રીઓ ભેગા મળીને એ ઘણા વર્ષો પહેલાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લોન્ચ કરવામાં આવેલું હતું. હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો મુખ્ય હેતુ લોન્ચ કરવાનો એ હતો કે જ્યારે પણ એસ્ટ્રોનોટ્સ એ કોઈ રિસર્ચ એક્ટિવિટી કરવા માટે એ સ્પેસમાં જાય તો, ફોર એક્ઝામ્પલ, તે મેક્સિમમ 4-5 દિવસ સુધી સ્પેસના એન્વાયરમેન્ટ પ્રમાણે રહી શકતા હતા. પછી ભલે તેમનું રિસર્ચ કમ્પ્લીટ ના થયું હોય છતાં પણ તેમને પૃથ્વી પર પાછું આવવું પડતું હતું, રાઈટ? તો એના માટે એ સમસ્યાને દૂર કરવા માટે એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવામાં આવ્યું કે જે પૃથ્વીના સરફેસથી ઘણું નજીક છે, રાઈટ? એક ઓર્બિટમાં ફર્યા કરે. હવે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર એવી દરેક ફેસિલિટી છે કે જે અર્થ સરફેસ પર કોઈ સાયન્સની લેબમાં છે, રાઈટ? કે મતલબ ત્યાં સાયન્ટિસ્ટ કે જે એસ્ટ્રોનોટ જે રિસર્ચ એક્ટિવિટી માટે જે સ્પેસમાં જાય છે તો તેમને જ્યાં સુધી તેમનું રિસર્ચ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તે દરેક રિસર્ચ એ સ્પેસ સ્ટેશનમાં બેઠા બેઠા કરી શકે તેવી બધી જ ફેસિલિટી આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય છે, રાઈટ? મતલબ ત્યાં એક પર્ટિક્યુલર માણસ અત્યાર સુધી મેક્સિમમ 6 મહિના સુધી રહી ચૂકેલો છે, રાઈટ? તો રિસર્ચર્સને રિસર્ચ અધૂરું મૂકીને પૃથ્વી પર પાછા ન આવવું પડે એ હેતુથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવામાં આવેલું હતું આ 5 કન્ટ્રી દ્વારા, રશિયા, જાપાન, યુરોપિયન યુનિયન, કેનેડા અને યુએસએ દ્વારા. પરંતુ 2011ની અંદર યુએસએનું જે નાસા છે તેમને ચાઇનાને આ સ્પેસ સ્ટેશનને યુઝ કરવાની ના પાડી દીધી. તો ચાઇનાએ એ જ વર્ષે નક્કી કર્યું કે તે પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવશે અને એ 2023ની અંદર ચાઇના લોન્ચ કરવા જઈ રહ્યું છે, અને એ સ્પેસ સ્ટેશનનું નામ શું છે? તિયાંગોંગ સ્પેસ સ્ટેશન, રાઈટ? તો અહીંયા ન્યૂઝમાં ફ્રેન્ડ્સ કે ચાઇનાએ એક ક્રૂ મિશન લોન્ચ કરેલું છે આ તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું જે નિર્માણ છે તેને કમ્પ્લીટ કરવા માટે, રાઈટ? તો
એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા કયા કન્ટ્રી દ્વારા બનાવવામાં આવેલું છે, રાઈટ? તિયાંગોંગ સ્પેસ સ્ટેશન કોણ બનાવી રહ્યું છે, રાઈટ? ઓકે. અને જે ચાઇનાએ આ ક્રૂ મિશન લોન્ચ કરેલું છે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનના કમ્પ્લીટ કન્સ્ટ્રક્શન માટે, એમાં ટોટલ 3 વૈજ્ઞાનિક એ મિશન સાથે જોડાયેલા છે. અને એમાં આ તિયાંગોંગ સ્પેસ સ્ટેશનની તમે વિશે વાત કરો કે એની અંદર ટોટલ 3 મેઇન મોડ્યુલ્સ છે. એ 3 મેઇન મોડ્યુલ્સની વાત કરીએ તો સૌથી મેઇન મોડ્યુલ છે તિયાન હે, જેનું નિર્માણ કમ્પ્લીટ થઈ ગયેલું છે. અને બાકીના જે બે મોડ્યુલ છે, એક છે મેંગસિયન લેબ અને એક છે વેન્ટિયન લેબ. આ બંને મોડ્યુલનું કન્સ્ટ્રક્શન કરવા માટે આ મિશન ક્રૂ મિશનને લોન્ચ કરવામાં આવેલું છે. ટોટલ 3 મેઇન મોડ્યુલ ઉપર આ મિશન તિયાંગોંગ સ્પેસ સ્ટેશન કામ કરે છે. એક તો તિયાન હે, વેન્શિયન અને મેંગસિયન, રાઈટ? ઓકે. તો તિયાનેનું હાર્મની ઓફ ધ હેવન્સ એવું મિનિંગ થાય છે, વેન્શિયન આસ્કિંગ ધ હેવન્સ, અને મેંગસિયનનું મતલબ થાય છે સ્વર્ગનું સ્વપ્ન, રાઈટ? તો આ 3 ચાઇનીઝ વર્ડ છે, તિયાન હે, વેન્શિયન અને મેંગસિયન. આ 3 મેઇન મોડેલ ઉપર આ તિયાંગોંગ સ્પેસ સ્ટેશન કામ કરશે. એને ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, 2023માં ઓપરેશનલ થશે, રાઈટ? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું? 2011ની અંદર ચાઇનાને બેન કરવામાં આવેલું હતું કે આ સ્પેસ સ્ટેશનનો તે યુઝ નહીં કરી શકે. અને આ મિશનને કમ્પ્લીટ કરવા માટે હમણાં ચાઇના દ્વારા એક ક્રૂ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી રફેલ નડાલે એ તેનું 22મું ગ્રાન્ડ સ્લેમ જીતેલું છે. અને કયું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે? રોલેન્ડ કેરોસ 2022. તો આ ન્યૂઝની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી નડાલે રોલેન્ડ કેરોસ 2022માં પોતાનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતેલું છે, રાઈટ? હવે સૌથી પહેલાં તો હું તમને ફ્રેન્ડ્સ વાત કરું કે આ જે ન્યૂઝ છે એ ટેનિસ સ્પોર્ટ્સને લગતી છે, રાઈટ? ટેનિસ રમતને લગતી ન્યૂઝ છે. તમને ખબર હોય તો ટેનિસની અંદર ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ આખા વર્ષમાં રમવામાં આવે છે. એ 4 ગ્રાન્ડ સ્લેમ કયા કયા છે? સૌથી પહેલું છે ઓસ્ટ્રેલિયન ઓપન, બીજું છે યુએસ ઓપન, ત્રીજું છે ફ્રેન્ચ ઓપન, અને ચોથું છે વિમ્બલ્ડન. આ 4 મેજર ગ્રાન્ડ સ્લેમ એ આખા વર્ષની અંદર ટેનિસની અંદર રમવામાં આવે છે, રાઈટ? અને જે આ ન્યૂઝ છે તે છે ફ્રેન્ચ ઓપનને રિગાર્ડિંગ. ફ્રેન્ચ ઓપનનું બીજું નામ છે રોલેન્ડ ગેરોસ, રાઈટ? તો ટોટલ એક વર્ષની અંદર 4 ગ્રાન્ડ સ્લેમ રમવામાં આવે છે, રાઈટ? અને આ ફ્રેન્ચ ઓપનને રિગાર્ડિંગ ન્યૂઝ છે. ફ્રેન્ચ ઓપનનું બીજું નામ શું છે? રોલેન્ડ ગેરોસ, રાઈટ? ફ્રેન્ચ ઓપન કઈ જગ્યાએ રમાય છે? ફ્રાન્સની અંદર, રાઈટ? ઓકે. તો ટોટલ આ ફ્રેન્ચ ઓપનનું 126મું એડિશન હતું. 126મું એડિશન હતું આ ફ્રેન્ચ ઓપનનું. અને આ 126મું એડિશન કોના દ્વારા જીતવામાં આવેલું છે? રફેલ નડાલ દ્વારા, રાઈટ? રફેલ નડાલે ટોટલ પોતાની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે. 22 ગ્રાન્ડ સ્લેમ જે અત્યાર સુધી કોઈપણ એક ઇન્ડિવિડ્યુઅલ પ્લેયરે જીતેલા ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતનારો વ્યક્તિ છે રફેલ નડાલ, રાઈટ? ઓકે. અને એને જે 22 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે તેમાંથી આ ફ્રેન્ચ ઓપન ટોટલ એને 14મી વાર જીતેલો છે, રાઈટ? 22માંથી 14 વખત તો એને ફ્રેન્ચ ઓપન જીતેલો છે. અને આ ફ્રેન્ચ ઓપન કયા કોર્ટ ઉપર રમાય છે? ક્લે કોર્ટ ઉપર. કયા કોર્ટ ઉપર રમાય છે? કયા સરફેસ ઉપર રમાય છે? ક્લે કોર્ટ ઉપર. એટલે રફેલ નડાલને કિંગ ઓફ ધ ક્લે કોર્ટ પણ બોલવામાં આવે છે. તો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ કિંગ ઓફ ધ ક્લે કોર્ટ એ કોને, આ કોનું ઉપનામ છે રફેલ નડાલનું? કારણ કે એને ફ્રેન્ચ ઓપનની અંદર 14મી વખત વિજય મેળવેલો છે. ટોટલ એને 22 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે, એમાં 14 વખત તો ફ્રેન્ચ ઓપન જ જીતેલો છે, રાઈટ? ઓકે. આ ઉપરાંત રફેલ નડાલને 36 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતનારો સૌથી મોટા વયની વ્યક્તિ પણ બની છે, રાઈટ? 1972થી 34 વર્ષ અને 305 દિવસનો એક રેકોર્ડ હતો જે 1972માં બનાવવામાં આવેલો હતો, રાઈટ? એ રેકોર્ડને અત્યારે રફેલ નડાલે 36 વર્ષે ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતીને તે રેકોર્ડને તોડેલો છે, રાઈટ? ઓકે. ફ્રેન્ચ ઓપન જે જીતે તે વ્યક્તિને 2.2 મિલિયન યુરોની ઇનામી પ્રાઇઝ આપવામાં આવે છે. કેટલી? 2.2 મિલિયન યુરોની, રાઈટ? ઓકે. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નડાલ ખૂબ જ ફેમસ સ્પોર્ટ્સ પર્સનાલિટી છે. તો ફ્રેન્ચ ઓપન કોને જીત્યું, રોનાલ્ડ ગેરોસ ટુર્નામેન્ટ કોને જીતી, એ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન થઈ શકશે. પણ
રફેલ નડાલે ફાઇનલમાં કોને હરાવીને ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતેલું છે? તો કેસ્પર રૂડ, જે નોર્વેથી બિલોંગ કરે છે. એ કેસ્પર રૂડને ફાઇનલમાં હરાવીને રફેલ નડાલે એ રોલાન્ડ ગેરોસ ટુર્નામેન્ટ જીતેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, નડાલની સિદ્ધિઓ વિશે આપણે વાત કરીએ તો ટોટલ એને મેન સિંગલ્સની અંદર 22 ગ્રાન્ડ સ્લેમ જીતનાર છે તે, અને તે ઇતિહાસમાં સૌથી પ્રથમ ખેલાડી છે કે જેને ટોટલ 22 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે. રાઈટ, 2005ની અંદર નડાલે સૌથી પહેલી વખત ફ્રેન્ચ ઓપન જીતેલું હતું. અને નડાલની ઉપરાંત જે રોજર ફેડરર છે, સ્વિટ્ઝર્લેન્ડથી બિલોંગ કરે છે, તેમણે 20 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે અત્યાર સુધી. અને નોવાક જોકોવિક કે જેમણે સર્બિયાથી બિલોંગ કરે છે, તેમણે પણ 20 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે અત્યાર સુધી. રાઈટ, ઓકે 2022ની વાત કરીએ તો જે ઓસ્ટ્રેલિયન ઓપન 2022 રમાયેલી હતી તેને પણ નડાલે જ જીતેલો હતો, અને તે નડાલનો 21મો ગ્રાન્ડ સ્લેમ હતો. રાઈટ, અને એટીપી રેન્કિંગની અંદર જે એસોસિએશન ઓફ ધ ટેનિસ પ્રોફેશનલ જે રેન્કિંગ્સ છે, કે જેમાં મેન્સ સિંગલ્સ કેટેગરીની અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમાં નડાલનો રેન્ક છે 4થો. રાઈટ, અને ફર્સ્ટ નંબર પર કોણ છે એટીપી રેન્કિંગની અંદર? જોકોવિક. સેકન્ડ નંબર પર છે ડેનિલ મેદવેદેવ, અને થર્ડ નંબર પર છે એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, જે જર્મનીથી બિલોંગ કરે છે. રાઈટ, તો નડાલનો રેન્ક 4થ નંબર પર છે. તેને ટોટલ 14મું ગ્રાન્ડ સ્લેમ જીતેલું છે ફ્રેન્ચ ઓપન, ટોટલ 22 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે. તેમને કોને હરાવ્યા તે પણ તમારે યાદ રાખવું પડશે, અને સૌથી પહેલી વખત ફ્રેન્ચ ઓપન ક્યારે હતું? 2005ની અંદર. ઓકે, અગર આપણે વિમેન સિંગલ કેટેગરીની વાત કરીએ તો વિમેન સિંગલ કેટેગરીની અંદર પોલેન્ડની જે ઈગા સ્વાઇટેક છે, જે વર્લ્ડ નંબર 1 છે, તેમણે ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતેલું છે. રાઈટ, અને તેમણે કોને હરાવ્યા છે? તો યુએસના કોકો કોફને તેમણે હરાવેલા છે. રાઈટ, તો 2022નું આ ઈગા સ્વિટેકનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. રાઈટ, ઓકે, ઈગા સ્વિટેકે ટોટલ 35 મેચોથી તે અનડિફીટેડ રહેલી છે. 35 સડંગ મેચ અત્યારે તેમણે જીતેલી છે. રાઈટ, તે એ પણ એક રેકોર્ડ છે કે 2000ની સાલની અંદર જે વિનસ વિલિયમ છે, રાઈટ, એમણે સળંગ 35 મેચ જીતેલી હતી, અને હવે ઈગા સ્વિટેકે સળંગ 35 મેચ જીતેલી છે. રાઈટ, તો એ પણ એક રેકોર્ડ છે. અને ઈગા સ્વિટેકને પણ ફ્રેન્ચ ઓપન જીતવા બદલ 2.2 મિલિયન યુરોઝની ઇનામી રકમ આપવામાં આવેલી છે. રાઈટ, ઓકે, આ મિક્સ ડબલ્સ અને ડબલ્સ કેટેગરીની અંદર કોણ જીતેલું તેનું પણ મેં અહીંયા તમને માહિતી આપેલી છે, પણ તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તમને મેન સિંગલ્સ અને વિમેન સિંગલની અંદર કોણ જીત્યું તે જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ઓકે, તો કોણ જીત્યું એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ કોને હરાવ્યું ફાઇનલમાં તે પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. અહીંયા મેં તમને ટેબ્યુલર ફોર્મમાં મેન સિંગલ કેટેગરીની અંદર કોણ જીતેલું છે, તેમણે કોને હરાવ્યા, વુમેન્સ સિંગલ કેટેગરીની અંદર કોણ જીતેલું છે, કોને હરાવ્યા, રાઈટ, મેન્સ ડબલ્સ, વુમેન્સ ડબલ્સ, મિક્સ ડબલ્સની અંદર કોણ જીતેલું છે અને તેમને કોને હરાવ્યા છે, એ દરેકની માહિતી આપેલી છે. અને રોલેન્ડ ગેરોસ ટુર્નામેન્ટ વિશે વાત કરીએ તો 1891થી આ ટુર્નામેન્ટ રમાય છે, અને બીએનપી પરિબાસ એ તેના મુખ્ય પ્રાયોજક છે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આરબીઆઈની 2022-23ની દ્વિતીય દ્વિમાસિક નાણાકીય નીતિ, જે મોનિટરી પોલિસી છે, એ હમણાં લોન્ચ કરવામાં આવેલી છે. 2022-23 ફાઇનાન્શિયલ યરની આ બીજી બાય મંથલી મોનિટરી પોલિસી હમણાં લોન્ચ કરવામાં આવેલી છે. રાઈટ, અને તેની અંદર મેઇન હાઇલાઇટ્સ છે કે રેપો રેટ વધારીને કેટલો કરવામાં આવેલો છે? 4.90%. હવે મોનિટરી પોલિસી વિશે વાત કરીએ, નાણાકીય નીતિ વિશે વાત કરીએ, તો મોનિટરી પોલિસી બનાવવા માટે દર 2 મહિને મોનિટરી પોલિસી કમિટી બેસે છે. રાઈટ, અને મોનિટરી પોલિસી કમિટીની અંદર કેટલા મેમ્બર્સ છે ફ્રેન્ડ? 6 મેમ્બર્સ છે. અને કયા કયા મેમ્બર્સ એ મોનિટરી પોલિસી કમિટીની અંદર બેસે છે એ તમારા માટે ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. તો મોનિટરી પોલિસી કમિટીના સભ્યોની વાત કરીએ તો મોનિટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો હોય છે, અને મોનિટરી પોલિસી કમિટીના ચેરમેન કોણ હોય છે? જે આરબીઆઈના ગવર્નર હોય, ડૉક્ટર શક્તિકાંત દાસ, જે અત્યારે આરબીઆઈના ગવર્નર છે, તે મોનિટરી પોલિસી કમિટીના ચેરમેન છે. પછી આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ડૉક્ટર માઇકલ પાત્રા, એ પણ મોનિટરી પોલિસીની કમિટીના મેમ્બર છે. આરબીઆઈના જ એક ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર રાજીવ રંજન, એ પણ મોનિટરી પોલિસી કમિટીના મેમ્બર છે. જો આ જે 3 વ્યક્તિ છે, ડૉક્ટર રાજીવ રંજન, ડૉક્ટર માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસ, એ ત્રણે 3 વ્યક્તિ આરબીઆઈથી બિલોંગ કરે છે, અને જે મોનિટરી પોલિસી કમિટીના મેમ્બર છે. તો મોનિટરી પોલિસી કમિટીના જે મેમ્બર્સ આરબીઆઈથી બિલોંગ કરે તેમને મોનિટરી પોલિસી કમિટીના એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા મેમ્બર તરીકે? એક્સ ઓફિસિયો મેમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે મોનિટરી પોલિસી કમિટીના એક્સ ઓફિસિયો મેમ્બર
કોણ કોણ છે? ડૉક્ટર રાજીવ રંજન, ડૉક્ટર માઇકલ પાત્રા અને શક્તિકાંત દાસ. અને આરબીઆઈના કયા ડેપ્યુટી ગવર્નર, ટોટલ આરબીઆઈના 4 ડેપ્યુટી ગવર્નર હોય છે, અને આરબીઆઈના કયા ડેપ્યુટી ગવર્નર એ મોનેટરી પોલિસી કમિટીના પણ મેમ્બર છે? ડૉક્ટર માઇકલ પાત્રા. રાઈટ, તો આ 3 સભ્યો થઈ ગયા. અને બાકીના 3 સભ્યો કયા કયા છે? ડૉક્ટર શશાંક ભીડે, ડૉક્ટર અસીમા ગોયલ અને ડૉક્ટર જયંત આર વર્મા. ટોટલ 6 મોનેટરી પોલિસી કમિટીના સભ્યો બેસીને દર 2 મહિને મોનેટરી પોલિસી બનાવે છે. અને આ મોનેટરી પોલિસી એ દેશની અંદર પૈસાને કેવી રીતના કંટ્રોલ કરવા, કેવી રીતના રેગ્યુલેટ કરવા તે માટેનું એક માળખું તૈયાર કરે છે. રાઈટ, તો એ મોનેટરી પોલિસી કમિટીના મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરીએ તો કે મોનેટરી પોલિસી કમિટીના જે મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો યુઝ કરીને મોનેટરી પોલિસી કમિટી એ પૈસાને રેગ્યુલેટ કરે છે, પૈસાને કંટ્રોલ કરે છે દેશની અંદર, તેના મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે રેપો રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. તો આ તેના મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે મેં જે એપ્રિલના જે વિડીયો બનાવેલો છે એની જ્યારે પહેલી વખત 2022-23ની જે ફાઇનાન્શિયલ યર છે એની જે પહેલી મોનેટરી પોલિસી કમિટી બેઠેલી હતી પહેલી વખત, આ બીજી છે. રાઈટ, તો ત્યાં મેં તમને આ દરેક રેટ વિશે વિસ્તારમાં સમજાવેલું છે. એપ્રિલના તમે વિડીયો દેખશો કરંટ અફેર્સના, જેમાં જે મેં મોનેટરી પોલિસી સમજાવેલી હતી ત્યાં મેં આ દરેક રેટ વિશે એકદમ વિસ્તારમાં સમજાવેલું છે. રાઈટ, છતાં પણ હું અહીંયા તમને ઉપરથી કહી દઉં કે રેપો રેટ કોને કહેવાય. રેપો રેટ કોને કહેવાય ફ્રેન્ડ્સ, કે ફોર એક્ઝામ્પલ બે સંસ્થા છે, એક બેંક અને એક છે આરબીઆઈ. એક બેંક છે અને એક આરબીઆઈ છે. રાઈટ, હવે બેંકને આરબીઆઈ પાસેથી લોન જોઈએ છે, બેંકને આરબીઆઈ પાસેથી લોન જોઈએ છે, તો કોઈપણ સંસ્થા, કોઈપણ ઇન્ડિવિડ્યુઅલને કે કોઈપણ સંસ્થાને એ લોન જ્યારે આપે ત્યારે એની પાસેથી કંઈક ને કંઈક વસ્તુ ગીરવે રાખતી હોય છે. તો અહીંયા આરબીઆઈ બેંકને શું કહે છે કે હું તને લોન તો આપીશ પણ તારે જેટલા અમાઉન્ટની લોન જોઈએ છે ને એટલા અમાઉન્ટના પેપર્સ મારી સાથે ગીરવે રાખવા પડશે. રાઈટ, તો અહીંયા બેંક જ્યારે આરબીઆઈ પાસેથી લોન લે ત્યારે બેંક આરબીઆઈની અંદર છે ને એની પાસે જેટલા પણ બિલ ઓફ એક્સચેન્જ હોય, જેટલા પણ ગવર્મેન્ટ બોન્ડ્સના પેપર હોય, રાઈટ, જેટલા પણ ડિબેન્ચર્સના પેપર્સ હોય, રાઈટ, કે જે બેંક પાસે પડેલા તો છે એ દરેકનું બેંક કેશમાં કન્વર્ટ કરી શકે છે પણ એ તાત્કાલિક બેઝ ઉપર નથી કરી શકતું. રાઈટ, તો બેંક શું કરશે કે તેના આવા પેપર્સ કે જે કેશમાં ઇમિડિયેટ બેઝ ઉપર કન્વર્ટ ના થઈ શકે એવા પેપર્સને તે આરબીઆઈની અંદર જમા કરશે અને આરબીઆઈ એટલા જ ઇક્વિવેલન્ટ અમાઉન્ટની બેંકને લોન પ્રોવાઈડ કરશે. રાઈટ, અને આરબીઆઈ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર બેંકને લોન પ્રોવાઈડ કરે છે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટનો કોને કહેવાય, શું કહેવાય? રેપો રેટ. અને એ અત્યારે કેટલો રાખવામાં આવેલો છે? 4.90%. રાઈટ, રિવર્સ રેપો રેટ કોને કહેવાય ફ્રેન્ડ્સ, કે જ્યારે બેંક પાસે સરપ્લસ પૈસા હોય, વધારાના પૈસા હોય, તો બેંક શું કરશે? આરબીઆઈની અંદર પૈસા જમા કરશે અને આરબીઆઈ તેના અગેન્સ્ટમાં બેંકને શું આપશે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રાઈટ, કોઈપણ જગ્યાએ આપણે પૈસા ડિપોઝિટ કરીએ તો ત્યાં જે આપણને ઇન્ટરેસ્ટ મળે તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય? રિવર્સ રેપો રેટ. અને એ કેટલું રાખવામાં આવેલું છે? 3.35%, જેમાં અત્યારે કોઈ ચેન્જ કરવામાં આવેલો નથી. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ શું છે? એ પણ રિવર્સ રેપો રેટ જેવું છે કે જેમાં બેંક પોતાના સરપ્લસ પૈસા આરબીઆઈની અંદર મૂકશે અને આરબીઆઈ તેના અગેન્સ્ટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ બેંકને પ્રોવાઈડ કરશે. પણ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચે ડિફરન્સ શું છે કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છે ને જ્યારે કોઈ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, જ્યારે કોઈ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક એ આરબીઆઈની અંદર પૈસા જમા કરે તેને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ઉપર રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ નોન શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક એ આરબીઆઈની અંદર પૈસા જમા કરે તો ત્યારે તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ રિવર્સ રેપો રેટ પ્રમાણે આપવામાં આવે છે. હવે શેડ્યુલ કોમર્શિયલ બેંકોને કહેવાય ફ્રેન્ડ્સ, તો આરબીઆઈ એક્ટ 1934ની અંદર, આરબીઆઈએ એક સેકન્ડ શેડ્યુલ લોન્ચ કરેલું છે અને એ સેકન્ડ શેડ્યુલની અંદર જેટલી પણ બેંક લિસ્ટેડ છે એ દરેક બેંક એ શેડ્યુલ કોમર્શિયલ બેંક કહેવાય. જેટલી પણ બેંક લિસ્ટેડ નથી એ દરેક બેંક નોન શેડ્યુલ કોમર્શિયલ બેંક કહેવાય. તો શેડ્યુલ કોમર્શિયલ બેંક પોતાના પૈસા આરબીઆઈની અંદર જમા કરશે તો તેને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ઉપર પૈસા મળશે, અને જો નોન શેડ્યુલ કોમર્શિયલ બેંક એ પોતાના પૈસા આરબીઆઈની અંદર જમા કરશે તો તેને રિવર્સ રેપો રેટ ઉપર આરબીઆઈ તરફથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે. ઓકે, તો આ બંને ક્લિયર છે. ઓકે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કોને કહેવાય? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, તો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ ફ્રેન્ડ્સ, કે ફોર એક્ઝામ્પલ કે બેંકની અંદર, ફોર એક્ઝામ્પલ આજે ડિપોઝિટ આવી
50 કરોડની ડિપોઝિટ આવી 50 કરોડની, અને કસ્ટમર્સ એ વિડ્રોલ કરવા માટે આવ્યા 100 કરોડ જેટલું અમાઉન્ટનું, રાઈટ? મતલબ ઘણા બધા કસ્ટમર્સનું આજે વિડ્રોલનું પ્રમાણ વધારે રહ્યું છે ડિપોઝિટની સરખામણીમાં, તો બેંક પાસે કેશ ક્રંચ થશે, બેંક પાસે કેશની ખોટ પડશે. એની પાસે કેશ છે પણ એ તાત્કાલિક કેશમાં કન્વર્ટ નથી કરી શકતો, રાઈટ? એની પાસે ઘણા બધા પેપર્સ પડેલા છે, પણ એ બધા પેપર્સને એ તાત્કાલિક કેશમાં કન્વર્ટ નથી કરી શકતો. તો બેંક શું કરશે કે એને એક દિવસ માટે એ પોતાનું જે આ મિસમેચ થયેલું છે એ એક દિવસ માટે એને કમ્પેન્સેટ કરવા માટે એ પૈસા આરબીઆઈ પાસેથી માગશે. તો આરબીઆઈ બેંકને એક દિવસ માટે લોન જે આપે છે એ કયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર આપે છે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ ઉપર આપે છે, રાઈટ? ઓકે. અને આ ઉપરાંત જે કેશ રિઝર્વ રેશિયો છે કે એમાં દરેક બેંકે એ પોતાની ડે ટુ ડે એક્ટિવિટીમાં જે પણ નેટ પ્રોફિટ થાય એના 4.50% એ કેશના ફોર્મમાં રિઝર્વ રાખવાના હોય છે. એ બેંક પાસે જ રહે છે પણ 4.50% એ કેશના ફોર્મમાં રિઝર્વ રાખવાના હોય છે. કયા? જે પોતાની ડે ટુ ડે એક્ટિવિટીમાં જે પણ તમારો જે નેટ પ્રોફિટ થયો એમાંથી, રાઈટ? ઓકે. તો આઈ થિંક તમને એ આ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને કેશ રિઝર્વ રેશિયો વિશે ખબર પડી ગઈ હશે. ઓકે ઓકે. હવે આ બેંક રેટ શું છે એના વિશે વાત કરીએ. બેંક રેટ શું છે એના વિશે વાત કરીએ કે આપણે બેંક રેટ વિશે સમજીએ કે બે સંસ્થા છે, એક સંસ્થા એ અને સંસ્થા બી, રાઈટ? હવે સંસ્થા એ સંસ્થા બી પાસેથી એ ખૂબ જ મોટા એમાઉન્ટમાં કોઈ માલસામાન મંગાવે છે. ફોર એક્ઝામ્પલ 100 કરોડનો એક માલસામાન મંગાવે છે, પણ સંસ્થા એ કહે છે સંસ્થા બીને કે મારી પાસે હમણાં તાત્કાલિક પૈસા નથી કે જે તમને હું ચૂકવી શકું. તો એના બદલામાં સંસ્થા એ શું કરશે કે સંસ્થા એ છે ને એ તેની એક બેંક પાસેથી એક બિલ ઓફ એક્સચેન્જ ઇસ્યુ કરાવશે. કોના પાસેથી? બેંક પાસેથી. બિલ ઓફ એક્સચેન્જ બેંક પાસેથી. બિલ ઓફ એક્સચેન્જ ઇસ્યુ કોણ કરશે? બેંક. જેના ઉપર લખેલું હશે કે ભાઈ આ જે 100 કરોડના જે પૈસા છે, જે 100 કરોડ રૂપિયા છે, એ આટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર આટલા સમય પછી એ સંસ્થા એ સંસ્થા બીને આપી દેશે, રાઈટ? તો આ બિલ ઓફ એક્સચેન્જ ઇસ્યુ કોણ કરે છે? બેંક, રાઈટ? ઓકે. તો આ બિલ ઓફ એક્સચેન્જ હવે ઇસ્યુ બેંક કરે છે અને આપશે કોણ? કોને? સંસ્થા બીને. તો સંસ્થા બી પાસે શું હશે? બિલ ઓફ એક્સચેન્જ. 100 કરોડ રૂપિયાની હોય પણ 100 કરોડના અમાઉન્ટનું શું હશે? બિલ ઓફ એક્સચેન્જ. હવે એની અંદર લખેલું છે કે ફોર એક્ઝામ્પલ 5 વર્ષ પછી એ પર્સન એ બીને એ 100 કરોડ રૂપિયા આપશે, અને બી પાસે બિલ ઓફ એક્સચેન્જ પડેલું છે, તેની ઉપર લખેલું પણ છે કે 5 વર્ષ પછી તેને આ પૈસા મળશે અને એ બેંક દ્વારા રિસીવ કરેલું છે, રાઈટ? પણ હવે બીને એ 5 વર્ષની અંદર જો પૈસાની જરૂર પડે, 5 વર્ષની અંદર જો પૈસાની જરૂર પડે, મતલબ કેશની જરૂર પડે, તો શું તે એ પાસે જશે? ના, એ પાસે નહીં જઈ શકે, કારણ કે એને તો બિલ ઓફ એક્સચેન્જ લોન્ચ કરેલું છે અને એ પણ બેંક દ્વારા ઇસ્યુ કરેલું છે. એના ઉપર લખેલું જ છે કે ભાઈ 5 વર્ષની પહેલાં એ કેશ નહીં આપી શકે. તો બીને જો 5 વર્ષની અંદર અંદર કેશની જરૂર પડે તો એ શું કરશે? તે આ બિલ ઓફ એક્સચેન્જ લઈને એ બેંક પાસે જશે. તો બેંક શું કરશે કે બીને એ બિલ ઓફ એક્સચેન્જના ઉપર અમુક ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરીને કેશ પ્રોવાઈડ કરશે. ફોર એક્ઝામ્પલ આ 100 કરોડનું બિલ ઓફ એક્સચેન્જ હતું ને, તો બેંક આ બી જો બેંક પાસે જાય ને તો બિલ ઓફ એક્સચેન્જની ઉપર ફોર એક્ઝામ્પલ 20 કરોડનું ડિસ્કાઉન્ટ થશે અને 80 કરોડ રૂપિયા એ બેંક એ બી પર્સનને બિલ ઓફ એક્સચેન્જના બદલામાં ચૂકવશે. હવે આ 20 કરોડનું શું થયું? ડિસ્કાઉન્ટ થયું, જે બેંકનું કમિશન થશે. કેમ? કારણ કે બીએ મેચ્યોરિટી પહેલાં બિલ ઓફ એક્સચેન્જને વિડ્રો કરવાનું નક્કી કર્યું, એટલા માટે, રાઈટ? તો આ 80 કરોડનું હવે બિલ ઓફ એક્સચેન્જ કોની પાસે આવી ગયું? બેંક પાસે. હવે મેં તમને કીધું કે જો જ્યારે કેશ ક્રંચ થાય ત્યારે બેંક પાસે કેશની અવેલેબિલિટી નથી હોતી, પણ હવે તો એ કેશ માટે કોની પાસે જશે? આરબીઆઈ પાસે. અને મેં તમને કીધું હતું કે આરબીઆઈ પાસે જો એને કેશ લેવા હોય તો આરબીઆઈ પાસે તેને અમુક વસ્તુ ગીરવે રાખવાની હોય છે. તો અહીંયા બેંક શું કરશે કે ફોર એક્ઝામ્પલ એને 80 કરોડ રૂપિયા કેશમાં જોઈએ છે, એની પાસે 80 કરોડનું બિલ ઓફ એક્સચેન્જ છે, તો આ 80 કરોડનું બિલ ઓફ એક્સચેન્જ જે આરબીઆઈની અંદર જમા કરાવશે અને આરબીઆઈ તેને 60 કરોડ રૂપિયા કેશમાં આપશે. તો અહીંયા આરબીઆઈ 20 કરોડનું ડિસ્કાઉન્ટ ફરીથી કર્યું, રીડિસ્કાઉન્ટ કર્યું ડિસ્કાઉન્ટ ઉપર, ડિસ્કાઉન્ટ મતલબ રીડિસ્કાઉન્ટ કર્યું બિલ ઓફ એક્સચેન્જની ઉપર. તો આરબીઆઈ આ જે બિલ ઓફ એક્સચેન્જનું જે રીડિસ્કાઉન્ટ કર્યું ને એ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર કર્યું ને એ રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવામાં આવે છે? બેંક રેટ, જે કેટલો છે? 5.15%. ઓકે. અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો શું છે ફ્રેન્ડ્સ? SLR. કે દરેક બેંકે એ
જેવી રીતના કેશની અંદર પૈસા 4.50% રાખવાના હોય છે નેટ પ્રોફિટના, એવી રીતના નેટ પ્રોફિટના 18% પૈસા એ સ્ટેચ્યુરી લિક્વિડિટી રેશિયો મતલબ આ પેપર ફોર્મમાં રાખવાના હોય છે, બોન્ડ ફોર્મમાં, ડિબેન્ચર ફોર્મમાં, બિલ ઓફ એક્સચેન્જના ફોર્મમાં, રાઈટ, કે જેનું ઇઝીલી કેશમાં કન્વર્ટ ના થઈ શકે. અને ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ શકે એ માટે કેશ રિઝર્વ રેશિયો કેટલો છે? 4.50%. તો આઈ થિંક તમને આ ટેબલની દરેક રેટ વિશે તમને ખબર પડી ગઈ હશે. આ રેટ હવે અત્યારે રેપો રેટ વધારવામાં આવેલો છે, એનો મુખ્ય પર્પઝ શું છે કે રેપો રેટ વધારવામાં આવશે તો બેંક એ આરબીઆઈ પાસેથી જે લોન લે છે એ આરબીઆઈ એ બેંક પાસેથી વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન આપશે, તો એ બેંક માટે લોન મોંઘી થઈ જશે. હવે બેંક માટે લોન મોંઘી થઈ જશે તો બેંક શું વધારે લોન લેશે આરબીઆઈ પાસેથી? નહીં લે. તો મતલબ બેંક પાસે પૈસા ઓછા આવશે. બેંક પાસે પૈસા ઓછા આવશે તો બેંક શું કરશે, જે આગળ કસ્ટમરને જે લોન પ્રોવાઈડ કરે છે તે લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારી દેશે. હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લોનનો વધારે હોય તો શું કસ્ટમર લોન લેશે? નહીં લે. તો લોન તો કસ્ટમર લોન નહીં લે મતલબ કસ્ટમર પાસે પૈસા હાથમાં રહે ઓછા રહેશે, અને હાથમાં ઓછા પૈસા રહે તો એ એક્સપેન્ડિચર પણ ઓછો કરશે, કસ્ટમર ખર્ચા પણ ઓછા કરે, જેથી કરીને એક ઇન્ફ્લેશન જે અત્યારે વધી ગયું છે તે કંટ્રોલમાં આવશે. ઇન્ફ્લેશન વધવાનું મેઇન કારણ શું છે કે લોકોના હાથમાં કોરોનાના કારણે સસ્તા દરે જે લોન મળતી હતી એના કારણે લોન બહુ લીધેલી છે લોકોએ, લોકોના હાથમાં પૈસા ઘણા આવી ગયા છે, તો એના માટે તે લોકો ગમે તેની મોંઘી વસ્તુ કેમ ના હોય તેને ખરીદવા માટે અત્યારે સક્ષમ બની ગયા છે. તો આરબીઆઈ એ જ ઇન્ફ્લેશનનો દર ઘટાડવા માટે અત્યારે આ રેપો રેટને બધું વધારી રહ્યું છે. ઓકે, તો આઈ થિંક તમને આ ટેબલ પર ખબર પડી ગઈ હશે. હવે આ મોનેટરી પોલિસી દરમિયાન મોનેટરી પોલિસી કમિટી દ્વારા અમુક ઇનિશિયેટિવ્સ પણ લોન્ચ કરવામાં આવેલા છે. હવે એ ઇનિશિયેટિવ્સ વિશે વાત કરીએ તો આરબીઆઈએ હમણાં જે ફાઇનાન્શિયલી સાઉન્ડ અને વેલ મેનેજ જે અર્બન કોઓપરેટિવ બેંક્સ હોય તેમને ડોરસ્ટેપ બેન્કિંગ સેવાઓ પૂરી કરવાની પણ મંજૂરી આપેલી છે. દેખો ફ્રેન્ડ્સ, અર્બન કોઓપરેટિવ બેંક્સ, કોઓપરેટિવ બેંક્સ બેઝિકલી બે ટાઈપની હોય, એક તો અર્બન કોઓપરેટિવ બેંક અને રૂરલ કોઓપરેટિવ બેંક, રાઈટ. રૂરલ કોઓપરેટિવ બેંક્સ એ ફર્ધર ત્રણ ટાઈપમાં ડિવાઈડ હોય, એક તો સ્ટેટ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, પેક્સ. તો અર્બન કોઓપરેટિવ બેંક અને રૂરલ કોઓપરેટિવ બેંક એ કોઓપરેટિવ બેંક્સના બે ટાઈપ્સ છે. કોઓપરેટિવ બેંક્સની અંદર, રૂરલ કોઓપરેટિવ બેંક્સની અંદર ત્રણ ફર્ધર ટાઈપ્સ હોય, સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સ અને પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, પેક્સ, રાઈટ. તો અહીંયા જે અર્બન કોઓપરેટિવ બેંક્સ છે કે જે ફાઇનાન્શિયલી સાઉન્ડ અને વેલ મેનેજ છે, મતલબ જેની એસેટ સાઇઝ વધારે છે, રાઈટ, તો એવી અર્બન કોઓપરેટિવ બેંક્સ હવે ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકશે કસ્ટમરને. ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસીસ જે અત્યારે ઘણી બધી કોમર્શિયલ બેન્કો પ્રોવાઈડ કરે છે, તો ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં કઈ કઈ સર્વિસ આવશે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસમાં ફ્રેન્ડ્સ, કે જે તમે કેશ ડિપોઝિટ કરો, તમે ઘરે બેઠા બેઠા કેશ ડિપોઝિટ કરી શકો, તમે ઘરે બેઠા બેઠા કેશ વિથડ્રોઅલ પણ કરી શકો, રાઈટ. પછી તમે ઘરે બેઠા બેઠા જે પેન્શનર્સ હોય છે, જેમનું પેન્શન આવતું હોય છે, તેમને પોતાનું લાઈફ સર્ટિફિકેટ દર વર્ષે રિન્યૂ કરવાનું હોય છે, તમે ઘરે બેઠા બેઠા આ લાઈફ સર્ટિફિકેટ રિન્યૂ કરાવી શકો. તમે ઘરે બેઠા બેઠા KYC ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો. તો આ બધી જે સર્વિસ છે એ ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ છે. તો આ ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ હવે કોણ પ્રોવાઈડ કરશે? જે ફાઇનાન્શિયલી સાઉન્ડ અને વેલ મેનેજ જે અર્બન કોઓપરેટિવ બેંક છે તે હવે ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડ કરી શકશે. ઓકે ઓકે, તો ઘર બેઠા બેઠા તમે સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવી શકો. તો ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસની અંદર કઈ કઈ સર્વિસ આવે? તો સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવી શકાય, કેશ ડિપોઝિટ, કેશ વિથડ્રોઅલ, તમે કોઈ FD RD તમે ઘરે બેઠા બેઠા ઓપન કરાવી શકો, ઘરે બેઠા બેઠા FD RDને વિથડ્રો પણ કરી શકો, રાઈટ. તો કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડિપોઝિટ, કોઈપણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમે વિથડ્રો કરી શકો ઘરે બેઠા બેઠા. તમે લાઈફ સર્ટિફિકેટને રિન્યૂ કરી શકો, KYC ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરી શકો. આ દરેક સર્વિસ એ ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસનો પાર્ટ છે. તો આ દરેક સર્વિસ કોણ પ્રોવાઈડ કરશે? ફાઇનાન્શિયલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ અર્બન કોઓપરેટિવ બેંક્સ પ્રોવાઈડ કરશે, જેને આરબીઆઈ દ્વારા મંજૂરી પ્રોવાઈડ કરવામાં આવી છે. ઓકે, આરબીઆઈએ હવે અર્બન કોઓપરેટિવ બેંક્સ અને રૂરલ કોઓપરેટિવ બેંક્સ દ્વારા જે વ્યક્તિગત હોમ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે તેની મર્યાદા પણ વધારેલી છે, કારણ કે અત્યારે ઘરોના પ્રાઇસ ઘણા વધી ગયા છે. તો આરબીઆઈએ શું કીધું કે જે અર્બન કોઓપરેટિવ બેંક્સ અને રૂરલ કોઓપરેટિવ બેંક દ્વારા જે લોકોને હોમ લોન પ્રોવાઈડ કરવામાં આવે છે, જે પહેલાં
જેટલી લિમિટ હતી તેમાં મિનિમમ 100% સુધીનો વધારો કરવામાં આવેલો છે. કે ફોર એક્ઝામ્પલ, જે ટાયર વન સિટીઝ છે જેમાં જે અર્બન કોઓપરેટિવ બેંક્સ કામ કરે છે, તે એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનને હોમ લોન માટે કેટલા રૂપિયા મેક્સિમમ આપતી હતી? 30 લાખ રૂપિયા. હવે કેટલા રૂપિયા આપી શકશે? 60 લાખ રૂપિયા. ટાયર ટુ સિટીઝ છે એમાં જે અર્બન કોઓપરેટિવ બેંક્સ કામ કરે છે, તે ઇન્ડિવિડ્યુઅલ પર્સનને જો હોમ લોન જોઈએ તો તે પહેલાં 70 લાખ મેક્સિમમ આપતી હતી, હવે કેટલા લાખ રૂપિયા આપશે? મેક્સિમમ 140 લાખ. રાઈટ. પછી જે 100 કરોડ કરતાં ઓછી નેટવર્ક ધરાવતી જે અર્બન કોઓપરેટિવ બેંક્સ હોય, રાઈટ, એ પહેલાં એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનને કે 100 કરોડથી જે ઓછી નેટવર્ક ધરાવતી જે રૂરલ કોઓપરેટિવ બેંક્સ હોય, તે પહેલાં ઇન્ડિવિડ્યુઅલ પર્સનને મેક્સિમમ કેટલી હોમ લોન પ્રોવાઈડ કરી શકતી હતી? 20 લાખ રૂપિયા. હવે તે કેટલી પ્રોવાઈડ કરી શકશે? 50 લાખ રૂપિયા. અને 100 કરોડ કરતાં વધારે જે નેટવર્ક ધરાવતી જે રૂરલ કોઓપરેટિવ બેંક્સ હોય, એ પહેલાં એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનને મેક્સિમમ હોમ લોન 30 લાખ પ્રોવાઈડ કરી શકતી હતી, હવે તે 75 લાખ પ્રોવાઈડ કરી શકશે. તો આ મિનિમમ 100% સુધી વધારો કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા અર્બન કોઓપરેટિવ બેંક અને રૂરલ કોઓપરેટિવ બેંક દ્વારા જે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ડિવિડ્યુઅલ પર્સનનો હોમ લોન તેની અંદર. ઓકે. બીજી વસ્તુ કે આરબીઆઈએ જે રૂરલ કોઓપરેટિવ બેંક્સ છે એ અત્યાર સુધી કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરની અંદર લોન નહોતું પ્રોવાઈડ કરી શકતું. તો હવે આરબીઆઈએ મંજૂરી આપેલી છે કે રૂરલ કોઓપરેટિવ બેંક્સ આ કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટર, જે હમણાં મેં વાત કરી કે જ્યાં એક એવો પ્રોજેક્ટ કે જ્યાં કોમ્બિનેશન હોય રિયલ એસ્ટેટ અને રેસિડેન્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટનો, તો એવા સેક્ટર એવા પ્રોજેક્ટને પહેલાં લોન નહોતું પ્રોવાઈડ કરી શકતી રૂરલ કોઓપરેટિવ બેંક્સ. હવે આરબીઆઈ તેને મંજૂરી આપી દીધી છે કે દરેક રૂરલ કોઓપરેટિવ બેંક એ કોમર્શિયલ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરને લોન આપી શકશે. તે મેક્સિમમ કેટલી લોન આપી શકશે આ સેક્ટરની અંદર? કે ફોર એક્ઝામ્પલ, તેને આખા વર્ષમાં 100 કરોડની લોન પ્રોવાઈડ કરી છે, એમાંથી મેક્સિમમ 5% આ સેક્ટરની અંદર તે લોન પ્રોવાઈડ કરી શકશે. રાઈટ. અને તેના માટે તેને પ્રોવિઝનિંગ કેટલું કરવું પડશે એ પણ મેં તમને આપણે બીજી ન્યૂઝની અંદર વાત કરી કે 0.75% તેને પ્રોવિઝનિંગ, કે જે આ સેક્ટરની અંદર જે લોન પ્રોવાઈડ કરેલી છે એ લોન જો કોઈ ફ્યુચરમાં રીપેમેન્ટ ના કરે તો એના માટે બેંક પાસે પૈસા હોવા જોઈએ એ નુકસાનને પહોંચી વળવા માટે. તેના માટે 0.75%, ફોર એક્ઝામ્પલ 100 કરોડ ટોટલ લોન આખા વર્ષમાં આપેલી છે, રાઈટ, એમાંથી 5 કરોડ મેક્સિમમ 5 કરોડ તમારે આ સેક્ટરમાં લોન પ્રોવાઈડ કરવી પડશે. અને એ 5 કરોડ ફોર એક્ઝામ્પલ તમે લોન આપી આ સેક્ટરમાં, તો એ 5 કરોડના 0.75% તમારે એનું પ્રોવિઝનિંગ કરવું પડશે. ઓકે. તો આ તમને ખબર પડી ગઈ હશે. ઓકે. બીજો એક ઇનિશિયેટિવ આરબીઆઈ દ્વારા આ મોનેટરી પોલિસી કમિટીની અંદર લેવામાં આવેલો છે કે અત્યાર સુધી કે જે ઈ મેન્ડેટની જે લિમિટ હતી ને એ 5000 રૂપિયા હતી, અને હવે તે કેટલી કરી દેવામાં આવેલી છે? 15000 રૂપિયા સુધીની. પહેલાં અત્યાર સુધી 5000 હતી અને હવે તે કેટલી કરવામાં આવેલી છે? 15000 સુધીની. રાઈટ. હવે આ ઈ મેન્ડેટ શું છે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એલઆઈસીની પોલિસી લેવા જાઓ ને ફ્રેન્ડ્સ, તો એ એલઆઈસીની પોલિસી જો તમે એનું મંથલી પ્રીમિયમ ભરવા માગતા હોય ને, તો તમને એ પોલિસી એજન્ટ એ તમારી પાસે એક ફોર્મ ઉપર સાઇન કરાવશે, ઈ મેન્ડેટ ફોર્મ ઉપર સાઇન કરાવશે, જેમાં તમે ઈ મેન્ડેટ કરો છો કે તમે દર મહિને તમારા એકાઉન્ટમાંથી આટલા પૈસા ડિપોઝિટ, આટલા પૈસા વિધડ્રો ઓટોમેટિકલી થઈ જશે. દર મહિને તમારા એકાઉન્ટમાંથી જે પોલિસી પ્રીમિયમના પૈસા છે એ ઓટોમેટિકલી વિધડ્રો થઈ જાય, એના માટે તમે એક ઇમિડિયેટ ફોર્મ ઉપર સાઇન કરો છો. રાઈટ. તો અત્યાર સુધી એવું પ્રાવધાન હતું કે જો 5000 કરતાં ઓછું અમાઉન્ટ હોય, ફોર એક્ઝામ્પલ તમારી એલઆઈસીની પોલિસીનું પ્રીમિયમ એ પર મંથ 4000 રૂપિયા જેટલું આવે છે, તો એ ઓટોમેટિકલી તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે. તમને જાણ પણ નહીં હોય, તમે ખાલી જસ્ટ પહેલાં જ્યારે પોલિસી ઓપન કરાવી ત્યારે તમે ઇમિડિયેટ ફોર્મ ઉપર સાઇન કરી લીધું, મતલબ તમે પ્રાયર અપ્રુવલ આપી દીધું છે કે તમે દર મહિને ઓટોમેટિકલી આ એકાઉન્ટમાંથી ડેબિટ કરાવી લેશો પૈસા. રાઈટ. તો જો તમારું પ્રીમિયમ 5000 કરતાં ઓછું હોય તો તે ઓટોમેટિકલી કટ થઈ જાય, પણ જો 5000 કરતાં વધારે હોય તો શું થાય કે તમારા ફોન ઉપર ઓટીપી આવે, જો તમે ઓટીપીનો આન્સર આપો તો જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થાય. તો હવે આ લિમિટ વધારીને 15000 કરી દીધી છે, મતલબ જો 15000 કરતાં ઓછું પ્રીમિયમ હશે તો ઓટોમેટિકલી ડેબિટ થઈ જશે, પણ 15000 કરતાં વધારે પ્રીમિયમ હશે તો ઓટીપી તમારા ફોન ઉપર આવશે. ઓકે. તો આ લિમિટ હમણાં ઇમિડિયેટ પરની વધારવામાં આવી છે આરબીઆઈ દ્વારા, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે આરબીઆઈનો. રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને આખી ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. રાઈટ. મોનેટરી પોલિસી કમિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કયા કયા ઇનિશિયેટિવ્સ લેવામાં આવેલા છે તે પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની બધી જ ન્યૂઝની અંદર તમને ખબર પડી ગઈ હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.